સુરતના વિસ્તારમાં આવેલી હોટલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક ભાજપનો કાર્યકર્તા હોવાનું પણ સામે આવ્યું છે. ભાજપ અને હિન્દુ સંગઠનનો વિકાસ આહિરને તેના બે સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. એસઓજી દ્વારા ડ્રગ્સ વેચનાર સામે કાર્યવાહી કરાઈ હતી. વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમના પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસના 6 આઈસ્ક્રીમ પાર્લર છે. હવે આ તમામ પાર્લરો પર કાર્યવાહી કરવામાં આવશે. 35 લાખના ડ્રગ્સ સહિતની કાર એમ મળી અંદાજે 50 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે. વિકાસની સાથે ચેતન શાહુ અને અનીશ ખાન પઠાણની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી 354 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. છેલ્લા એક મહિનાથી પોલીસ આ ઇસમો પર વોચ રાખી રહી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે આ કેસમાં હાલ કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી, જોકે તપાસ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર ફોટો સાથે લખ્યું કે વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન હિન્દુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે 50 જેટલા ગુંડાઓની ટોળીને લઈને હિન્દુ યુવા વાહિની નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રીનો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં 50 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે રંગે હાથે પકડાયો. આ ડ્રગ્સ પેટલર વિકાસ આહિર સાથે ડ્રગ્સના ધંધામાં અઝીઝ ખાન તેમજ મહેમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ ગઈ છે. નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિન્દુઓના છોકરાઓને ડ્રગ્સના રવારે કોણ ચડાવે છે તેને ઓળખો, તેવું ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર લખ્યું હતું. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ લખ્યું કે વિકાસ આહિર આમ તો પોતાને વર્ષો સુધી યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ તરીકે ચિત્રનાર તેમજ ભગીની સંસ્થાઓમાં વધુ પડતો સક્રિય રહી પોતે કહેવાતા કટ્ટર હિન્દુવાદી અને ગૌરક્ષકની છાપ ઉપસાવનાર પોતાના ગોરખધંધામાં હરહમેશ માત્ર નામના મુસ્લિમ સમાજના અસામાજિક તત્વો સાથેના મેળાપીપળામાં અગ્રેસર રહેનાર એન્ડી ડ્રગ્સના વેપારમાં સુરત શહેરની એસઓજી પોલીસના હાથે ઝડપાયો. તેની સાથે રેહાન જમીલ અંસારીએ જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીનો પુત્ર પણ ઝડપાયો. ભગીની સંસ્થા તેમજ શાસક પક્ષ ભાજપની આડમાં ગોરખધંધા કરનાર દેશના યુવાધનને બરબાદ કરનારાઓને સૌ કોઈ ઓળખે તે જરૂરી છે. સુરતની તમામ ભગીની સંસ્થાઓ આ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કમિશનરશ્રીને કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી સાથે સમાજ હિતમાં રજૂઆત કરશે એવી અપેક્ષા રાખું છું, તેમજ ભાજપના ટોચના નેતાઓ આવા અસામાજિક તત્વો સાથે સ્નેહમિલન કાયમી બંધ કરી ફોટા પડાવવાથી અંતર રાખે એવી અપીલ પણ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા દ્વારા કરાઈ હતી. ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા, પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેઇન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીશ કરીને નામ છે, અનીશ ખાન રૂપે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરનો બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી શીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે, કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી આવું કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડ્યા છે જો એ અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનુ અનીશ છે આ લોકો અહીંયા જો
પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો અમને ગ્રાહકોનો સપ્લાય કરે છે એમ્બ્રી ડ્રગ્સ, અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે. કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ. તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. આ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024 વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરી 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જોઈએ. અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.